જોડિયાના રણજીતપર ગામે ઇકોલોજી કમિશન દ્વારા બનાવવામાં આવેલ કોઝવે ઉદ્ઘાટન પહેલા જ પાણીમાં ગરકાવ થયો છે ને બાજુમાં આવેલ ખેડૂતોની જમીન નદીમાં સમાઈ જતા વિરોધ નોંધાવાયો છે. જોડિયા તાલુકાના રણજીતપર ગામમાંથી જૂની આજી નદીમાંથી સામાકાંઠા વિસ્તારમાં આવન જાવન માટે થઈને સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી વખતો વખત સરકારમાં રજૂઆત કરવામાં આવે છે, જેને લઈને ઉદ્દેશીને ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર, ભારત સરકાર અનુદાનિત સ્માર્ટ ઇકો વિલેજ પ્રોજેક્ટ દ્વારા વર્ષ 2019-2020ની ગ્રાન્ટની ફાળવણી કરી અંદાજે રૂપિયા 56 લાખ ફાળવવામાં આવેલ હતા. કોરોના વાયરસની મહામારી દરમિયાન આ કોઝવેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ ભારે વરસાદને કારણે આજી ડેમ 4 માંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા માત્ર 4 માસમાં જ બાંધેલો કોઝવે પાણીમાં તણાઈ ચૂક્યો હતો, જેને લઈને સ્થાનિક ખેડૂતોની જમીનને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ કોઝવે બાંધવાથી ખેડૂતોને આશા હતી કે પોતાની જમીન સુરક્ષિત અને સામાકાંઠે આવન જાવન માટે થઈને સહેલાઈ રહેશે, પરંતુ 4 જ માસમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે અધિકારીઓની બેદરકારી અને અણસમજના કારણે અમારા જમીનોનું નુકસાન થયું છે. જે કોઝવેની ડિઝાઇન બનાવવામાં આવી હતી તે સમયે સ્થાનિક સરપંચ, સભ્યો કે ગામના ખેડૂતોની રજૂઆતો કે સૂચનો સાંભળ્યા વગર જ અધિકારીઓએ પોતાની મનમાનીથી ઓફિસોમાં બેસીને આ કોઝવેની ખોટી ડિઝાઇનો બનાવીને નિયમોને અવગણીને ઘનશ્યામ કન્સ્ટ્રક્શનનો સંચાલક પરેશ પટેલ દ્વારા કોઝવે બનાવી નાખવામાં આવ્યો છે, જેથી હાલ ભારે વરસાદના કારણે અંદાજે રૂપિયા 56 લાખ ખર્ચનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે સમયે કોઝવેનું કામ ચાલતું હતું તે દરમિયાન સ્થાનિક લોકોની રજૂઆતોને ધ્યાને લઈ અમારી ન્યૂઝ ચેનલ દ્વારા આ કોઝવેના કામમાં ઘનશ્યામ કન્સ્ટ્રક્શન નબળી ગુણવત્તાનો માલ, મટીરિયલ તેમજ ટેન્ડરમાં દર્શાવેલા નિયમોને ઘોડીને પી જતા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ઇકોલોજી કમિશનના ભ્રષ્ટ અધિકારીઓના પાપે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છેને લઈને કોઈ જ પ્રકારની તપાસ કર્યા વિના કામ ચાલુ રાખવામાં આવી રહ્યું હતું. પૂર્વ માજી સરપંચ ગિરીશભાઈ વેગડ જે સમય કોઝવેનું કામ ચાલતું હતું તે દરમિયાન જ એજન્સી સામે પ્રશ્ન ઉઠાવતા એક પણ અધિકારી કે સરપંચે ધ્યાનમાં લીધું નહોતું. તેથી ગ્રામજનોનું કહેવું છે કે અધિકારીઓના પાપે અમારા ગામના ખેડૂતોની 1000 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેનું વળતર સરકાર યોગ્ય નિર્ણય લઈને અમને ચૂકવે તેવી રજૂઆતો કરી હતી. રણજીતપર ગામના પૂર્વ માજી સરપંચ કાળુભાઈ પરમારે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન લાખો ક્યુસેક પાણી આ જૂની આજી નદીમાંથી પસાર થતું હોય છે. બીજી બાજુથી દરિયાના ખારા પાણીની વેરો આવવાથી ખેતીની જમીનની ભારી માત્રામાં નુકસાન થાય છે, જેથી ખેડૂતોને પોતાના ખેતીકામ માટે આવવા જવાના રસ્તા બંધ થઈ જતા હોય અને તે માટે સરકારમાં અનેક રજૂઆતોને લઈને આ કામ હાથ ઉપર લેવામાં આવ્યું હતું. પરંતુ અમુક વખત સરકારી તંત્રના કર્મચારી અને ઘનશ્યામ કન્સ્ટ્રક્ટરની મિલીભગતના કારણે છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવતા કામોનું કોઈ નિરીક્ષણ કરવામાં આવતું નથી, જેનો સીધો લાભ આવી કન્સ્ટ્રક્શન એજન્સીઓ ઉઠાવતી હોય છે. આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવાથી રણજીતપર ગામના સરપંચ જ્યોત્સનાબેન હરિલાલ રાખવાણી દ્વારા મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા, જીવનભાઈ કુંભાવડિયાએ સ્થળ મુલાકાત લઈને આ કોઝવેમાં ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ કોઝવેને સમયાંતરે ફરી એજન્સીના ખર્ચે સુસજ્જ બનાવી આપવા માટે સરકારમાં અમે પણ રજૂઆત કરશું એવી ગ્રામજનોને ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયાએ ખાતરી આપી હતી. કોઝવે બનાવ્યો છે રપટો 50-55 લાખના ખર્ચે બનાવ્યો છે. માત્ર 3-4 મહિનામાં તૂટી ગયું, ન જેવું પાણી આવ્યું ત્યારે. આ કોઝવેની અંદર 1 મીટર પાયો લેવાનો હતો, એની જગ્યાએ માત્ર 1-1 પાણો નાખી અને એમને લઈ લીધું છે. આમાં પૂરેપૂરો 100% ભ્રષ્ટાચાર થયો છે. ત્યાર પછી આ હજી પૂર સંરક્ષક દિવાલ આમાં જ આવી હતી બનાવવાની, માત્ર એમને કાગળ ઉપર નહીં જેવી બનાવી અને પહેલાં જ પાણી એમને દિવાલમાં નમી ગઈ છે, જેના કારણે આ બાજુના ખેતરોની કેવડી નુકસાની છે. બીજો પ્રશ્ન કે આ નદીમાંથી જ્યારે પાણી હેઠું બેસે છે ત્યારે દરિયાનું પાણી ખારું અંદર આવે છે, તો આખી નદી જેને કારણે રણજીતપર, જામસર, બાલંભાને ઠેઠ મોહરના માર્ગ સુધીથી કરી અને ઢીલાપા સુધી આ પાણી પહોંચે છે, તો આ પાણી પીવા લાયક તો શું પણ પાવા લાયક નથી રહી. એવું તો આનું જવાબદાર કોણ છે? એમ કે આવડું કામ કર્યું તો સરકારનો હેતુ સારો જ હતો એમ, પણ જે તે કાંઈ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે જ આ કામ આવું થયું છે. જમીનોને આ નજરની સામે જ છે. સામે માણસનો 5 વીઘાનો નંબર હતો, 5-7 વીઘાનો, એમનો પણ વયો ગયો છે. ને આજે આના વસ્તુ રહી તો આગળ વધવાનું ચાલુ છે એમ નજરે કેમેરામાં દેખાય છે એમ, કે જેમનો એ 7-12 જ નીકળી ગયો કદાચ કેવો હોય તો કહેવાય એ ખેતરવાળાનો. ગોરધન વેલજી રાગવાણી. શું પ્રશ્ન? અમારો પ્રશ્ન એવો છે કે અમારું ખેતર બાજુમાં જ હતું અને પારી હાવ નોર્મલ કરી, 9 ઇંચની પારી કરી હતી આરસીસી અને વહી ગઈ. એના હિસાબે મારું ખેતર 7 વીઘાનું વહી ગયું છે.
તો હવે અમારે શું કરવું? અમારા બાપડાને આજીવિકા તો વહી ગઈ, તો હવે અમારે કરવું શું? રણજીતપર ગામની અંદર જે 50% નદીની પહેલી બાજુ બધું પાક હતો, એક તો આ કામ ચાલુ થયું ને બીજી બાજુ પાક લેવાનું થયું, તો અહીંયાથી ટ્રેક્ટર આવવાનું જવાનું, ટોલી 100-100 મણ 150-150 મણ ધાન લઈને જવાનું, તો અમારે બે બાજુ જોખમ. એક બાજુ મીઠું પાણી ભરેલું, એક બાજુ વિયર પૂર આવે 24 કલાકમાં 2 વાર, તો 2 બાજુ ભરતી આવી જાય એટલે અમારે 2 કલાક રાતનો ટાઈમ હોય કે દિવસનો 2 કલાક અહીંયા બેવી પછી પસાર થઈ જાય. પણ કોન્ટ્રાક્ટરને કહેવા છતાંય કોન્ટ્રાક્ટરે એક પણ અમે માટી સમસણ છે અમે માટી છે લઈ શકતા હતા. 3 કલાકનું કામ હતું પણ એ લોકોએ ન ધ્યાન દીધું, એ વિષય અમારો નથી. એ ગામનો તમે ગામ કરી લઈએ, એ રસ્તો ગામ કરી લઈએ આવે છે ગાંધીનગર. એમાંથી સરપંચ સાહેબ હરિભાઈએ મને એક ફોન નંબર પણ આપ્યો, તો એ સાહેબે સોહરાભાઈ કરીને નામ હતું, કાલે મેં સવારે ફોને એમને કર્યો, પણ એ કે અમે આવીને જોઈ લઈશું, પણ છતાંય આના મટી અને આના કામ અત્યારે પણ ચાલુ છે અને ચાલુ છે એમ કહે છે કે તમે બહુ એવું લાગતું હોય તમે ચાળીને આને વાપરશો, હવે પાછી તો જવા જ નહીં દઈ કે ગયા વર્ષે જેવું પૂર આવે તો શક્ય નથી રહી શકે એમ. એનો પાયો જેટલો મજબૂત જોઈએ ને એટલો મજબૂત નથી. આ કોઈ આજી નદી છે એમ સમજો, આ રાજકોટની આથી 100 કિલોમીટર દૂરથી આ પાણી આવે છે, કોઈ હોકરો નથી. તો આનું એટલું અહીંયા વેન હોય ને એની વાત જ જવા દો. તમે ઓલા કાંઠે ઊભા ને જો આ નદી અહીંયાથી હાલતી હોય ને તમે અહીંયા ન ઊભા રહી ગયો એટલે ઘૂમરા મારતું હોય પાણી. રણજીતપુર ગામે વર્ષ 2020માં ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા ગામમાં સીસીટીવી કેમેરા, ઘેર ઘેર જે જરૂરિયાત મુજબ પાણીના ટાંકા, આંગણવાડીમાં પાણીનો ટાંકો, શંકર મંદિરમાં પાણીનો ટાંકો, તેમજ જૂની આજી જે નદી છે એમાં કોઝવેના કામ થયા હતા. આ કોઝવેનું કામ ચાલુ વર્ષે તારીખ 6/7/2020માં આજી ડેમ 4માંથી 2 લાખ ક્યુસેક પાણી છોડતા કોઝવે સલામત છે, પરંતુ કોઝવેની બાજુમાં જે નદી હતી, નદીનું માટીકામ જે કાચો પાડો હતો કાંઠા ધોવાઈ ગયા છે. એ લોકોનું કહેવાનું એવું થાય છે કે અત્યારે તો પાણી છે અત્યારે તમે કાંઈક કરી શકશું નહીં, પણ પાણી થોડું ઓસરી જાય અને કામ થાય ચાલુ થાય એવી પરિસ્થિતિ હોય ત્યારે અમે સાઇટ વિઝિટ મુલાકાત કરી અને પછી મુલાકાત કર્યા પછી શું કામ કરવું તેઓ તે જણાવશે. જોડિયામાણામાં રેક્લેમેશન બંધમાં જે ગાબડું પડેલ છે એમાં એ ગાબડામાંથી જેવી ભરતી હોય એ પ્રમાણે પાણી આવે છે. હાલમાં તો પાણી આવે છે પણ આજી નદીનું પાણી ચાલુ છે તેથી એ પાણી આજી નદીમાં પ્રવેશતું નથી, પણ આજી નદીનું જે પાણી થોડુંક ઓછું થશે, એનો ફોર્સ ઓછો થશે તો આજી નદીમાં ઘૂસી જવાની શક્યતા પૂરેપૂરી છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.